નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટોપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં ઇન્દ્રવ્રજા નામનો છંદ જોવાના છે હવે આ ઇન્દ્રવ્રજા છંદમાં કેટલી કેટલા અક્ષર હોય છે શું એમનું બંધારણ હોય છે એમની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને આ સિવાય ઇન્દ્રવ્રજાઓ પરથી બીજો કયો છંદ બને છે એમની પણ ચર્ચા આપણે કરવાના છીએ તો મિત્રો શરૂઆત થી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો શરૂઆત કરીએ મિત્રો ઈન્દ્રવ્રજા છંદ વિશે

મિત્રો આ પહેલાં એક આગળ આપણે ઉપેન્દ્રવ્રજા છે એમનો વિડીયો પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ કે ઉપેન્દ્રવ્રજા છંદ છે એના પણ અક્ષર અક્ષર કેટલા હતા તો કે અગિયાર હતા એવી રીતના ઈન્દ્રવ્રજાના પણ અક્ષર કેટલા હોય છે અગિયાર તો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખશું પરીક્ષામાં આવી રીતના સરખા અક્ષરના છંદ પૂછાયા હોય તો આપણે ઓળખવામાં આપણે ઘણી બધી મુશ્કેલ પડતી હોય છે પરંતુ આપણે એમનું વિસ્તૃત સોલ્યુશન જોવાના છીએ જેથી કરીને આપણે સરળતાથી આવડી જશે એટલે આ રીતના ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા છંદ છે એમના બંનેના અક્ષર કેટલા છે અગિયાર છે આ સેમ આગળ આપણે જોઈ ગયા હતા તો કે શિખણી મંદાક્રાંતા પૃથ્વી અને હરિણી તો આ ચાર છંદ છે એમના અક્ષર સત્તર હતા એવી રીતના ઇન્દ્રવ્રજ અને ઉપેન્દ્રવ્રજા છે એમના અક્ષર કેટલા છે અગિયાર છે મિત્રો આ ચારે ચાર છંદના આપણે વિડીયો અલગ અલગ છે એ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ એ હજી સુધી તમે ના જોયા હોય તો ત્યારે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર ઓલ્ડ પેપર એટલે કે જૂના પેપરો છે એમનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ આપણે સમયાંતરે મૂક્યા રાખીએ છીએ એ તમે પેપર ના જોયા હોય તો તમે અત્યારે જ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે જોઈએ એમની ગણ ઇન્દ્રવ્રજાની ગણ બંધારણ જોઈએ તો ગણ બંધારણ શું છે તો કે તત જ ગાગા એમનું ગણ બંધારણ શું છે તક તત જ ગાગા હવે મિત્રો આગળ ઉપેન્દ્રવ્રજાની વાત કરીએ તો અક્ષરની સંખ્યા કેટલી હતી તો કે અગિયાર હતી અને એમનું બંધારણ શું હતું તો કે જ ત જ ગાગા એટલે પરીક્ષામાં બહુ બંધારણમાં ફેર થોડોક જ અમતો છે અહીંયા એટલે કે ધ્યાન રાખીશું તતજ ગાગા આમનું બંધારણ છે જ્યારે ઉપેન્દ્ર આપણે યાદ રાખીશું હવે એમના ઉદાહરણ સોલ્વ કરીએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવશે તો પ્રથમ ઉદાહરણ છે સંસાર ને ને કિનારે સંસાર ને ને કિનારે તો હવે સૌ પ્રથમ શું કરીશું અક્ષરની સંખ્યા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો આગ અક્ષરની સંખ્યા કેટલી છે અગિયાર હવે ઘણી ઘણી વખત મિત્રો આવી રીતના બે પંક્તિઓ સાથે પણ આપતા હોય છે તો પણ આપણે ધ્યાન રાખીશું તો આપણે અલ્પવિરામ પહેલાંની અક્ષર ગણીશું તો એમના અક્ષર કેટલા થશે અગિયાર પછી ત્રણ ત્રણની જોડ બનાવીશું તો આ રીતના કંઈક ત્રણ ત્રણની જોડ બનશે હવે એમના લઘુ ગોરુ નક્કી કરીએ તો લઘુ ગુરુમાં આ સંસાર છે એમાં શું આવશે તો કે આવવો જોઈએ લઘુ પણ શું આવશે ગુરુ કેમ તો કે યાદ કરો મિત્રો જ્યારે કોઈ અક્ષર ઉપર છે એ તીવ્ર તીવ્ર અનુસ્વાર હોય તે અક્ષર લઘુ હોય તો પણ શું બની જશે તો કે ગુરુ બની જશે તો આ રીતના ક્યારે પણ કોઈ જે છે એ છંદમાં કોઈ અક્ષર ઉપર છે એમાં તીવ્ર અનુસ્વાર હોય તો લઘુ હોય તો શું બની જશે ગુરુ બની જશે એટલા માટે એ શું આવશે ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ એ પણ શું આવશે ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ તો આવું બંધારણ કોનું થાય છે મિત્રો તો કે અહીં ફટાફટ આપણે આઠ અક્ષરનું બંધારણ ય મા જે ભાનસ સલગા એમાં જોઈએ ફટાફટ અહીંયા બનાવીએ તો કે ય માતા મા તારા તારા જ રાજભા જ ભાન ભાનસ સ ન સલ અને સલગા ગા તો આવું કંઈક બંધારણ છે એટલે કે ગુરુ ગુરુ લઘુ તો કે તારાજ એટલે શું આવશે તો કે ત આવશે પછી ત્યાં પણ તારા એટલે ત આવશે પછી એટલે કે જ આવશે અને ગા ગા ગુરુમાં શું આવશે તો કે ગા ગા તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે બંધારણ શું આવશે ઇન્દ્રવ્રજાનું તો કે ત ત જ ગા બીજું ઉદાહરણ સોલ્વ કરીએ સૌપ્રથમ આપણે શું કરીશું તો કે અક્ષરની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અક્ષરની સંખ્યા કેટલી છે અગિયાર પછી એમાં ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો આ રીતના કઈક ત્રણ ત્રણની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ કારણ તો કે અંજલી એટલા માટે શું આવશે ગુરુ આવશે અને લઘુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ ગુરુ તો શું બંધારણ બનશે ઉપરનું છે એમ જ છે તો કે ત ત જ ગા ગા તો તત જ ગા ગા એ ઇન્દ્ર બંધારણ છે બીજું ઉદાહરણ જોઈએ કીધો હતો સાસરવાસ કાલે કીધો હતો સાસરવાસ કાલે હવે સૌપ્રથમ આમ માં શું કરીશું તો કે અક્ષરની સંખ્યા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પછી ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો ત્રણ ત્રણ ની જોડ આવી કઈક બનશે પછી એમાં લઘુ ગુરુ નક્કી કરીએ તો ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ ગુરુ તો શું આવશે ત ત જ ગા ગા તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે ત્રીજું ઉદાહરણ જોઈએ સૌંદર્યથી સૌંદર્યની આ છલના અજાણી પહેલાં એક પંક્તિ જોઈ લઈએ સૌંદર્યની આ છલના અજાણી તો તો અક્ષરની સંખ્યા કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અગિયાર થશે ત્રણ ત્રણની ની જોડ બનાવીએ તો આ રીતના કંઈક ત્રણ ત્રણની ની જોડ બનશે પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો સૌંદર્ય એટલે કે લઘુ ગુરુ પછી અહીંયા સૌંદર્ય તો પર છે એ ભાર પડે છે એટલે લઘુ હશે તો પણ શું થઈ જશે ગુરુ અને ય છે લઘુ ગુરુ ગુરુ લઘુ 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 અને ગુરુ ગુરુ તો ધ્યાન રાખવા જેવું છે ક્યારે પણ યાદ કરો નિયમ મિત્રો કે જ્યારે પણ છે એ શબ્દમાં જોડાક્ષર આવેલો હોય જોડાક્ષર આવેલો હોય તો આ લઘુ હોય તો પણ શું થાય તો કે ગુરુ બનશે તો આ રીતના આપણા છંદના નિયમ છે એ આપણે આગળ જોઈ જ ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે અત્યારે તમે છંદના નિયમ જોઈ જશો જેથી કરીને તમને સરળતાથી આ નિયમ ખ્યાલ આવી જશે હવે એમનું બંધારણ ગોઠવીએ તો કે તારા જ તારા જ અને જ ભાન અને ગુરુ ગુરુ અહીંયા પણ આ પંક્તિ પણ આપેલી છે જોઈ લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો આ રીતના કઈક ત્રણ ત્રણ ની જોડ બનશે હવે લઘુ ગુરુ નક્કી કરીએ તો ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ રમ્ય જો અહીંયા ગુરુ કેમ આવે છે મિત્રો તો કે જોડાક્ષરનો ભાર ર ઉપર પડે છે એટલા માટે લઘુ હોય તો પણ ગુરુ બનશે આ નિયમ જ છે એ અહીં લાગુ પડે છે અને અહીંયા શું આવશે લઘુ ગુરુ ગુરુ તો શું બનશે ત ત જ ગા

છેલ્લે એમના લઘુગુરુ નક્કી કરીશું હવે મિત્રો આ પંક્તિ છે એ તમારે જાતે સોલ્વ કરવાની છે અને અહીં આ પંક્તિમાં કવિએ છૂટ લીધી છે કે નથી લીધી એ તમારે સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને જો મિત્રો હજી સુધી જે મિત્રોને ખ્યાલ ન આવ્યો હોય તો એ તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના અલગ વિડીયોમાં જોઈશું તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ